જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષની રચના, કાર્ય પદ્ધતિ અને સિદ્ધાંતનો અભ્યાસ કરેલો. ઝડપથી આપણે એનું પુનરાવર્તન કરી અને આજે પ્રકરણ વીજ રસાયણ આગળ વધારીએ. તો ગઈકાલે આપણે એવું મિત્રો ભણ્યા હતા કે ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ એ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન સ્વયંભૂ રીતે પુરોગામી રીતના આગળ વધતી પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન છે. તો આજે આપણે ફરી પાછું એક નવા ઉદાહરણ દ્વારા ધારો કે સમજીએ કે ઝીંક ધાતુની ભટ્ટીને જો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો આપણે એવું અવલોકન નોંધી શકીએ કે ધીમે ધીમે ઝીંકનું વજન ઘટતું જશે, ઝીંક દ્રાવ્ય થતું જશે અને દ્રાવણમાં રહેલ સિલ્વર પ્લસ આયનનું સિલ્વરમાં રૂપાંતર થશે, જે આ ઝીંકની ભટ્ટી ઉપર ધીમે ધીમે જમા થતું જશે. એટલે કે જો રેડોક્સ પ્રક્રિયાને આપણે લખવી હોય તો આ રીતના લખી શકીએ કે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઝીંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ લેશે અને દ્રાવણમાં રહેલ સિલ્વર આયન એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એનું સિલ્વર ધાતુમાં રૂપાંતર થશે. તો આ પ્રક્રિયા બંને એક જ અર્ધ પ્રક્રિયાઓ બંને એક જ પાત્રમાં થાય છે, એટલે આનામાંથી આપણે જે ઇલેક્ટ્રોનનો વિનિમય છે ઉપયોગમાં ના લઈ શકીએ. પરંતુ જે ગઈકાલે આપણે પ્રકરણનું સ્ટાર્ટિંગ કરેલું એ પ્રમાણે જો હવે વિચારીએ તો આવું આયોજન કરવું પડે કે યોગ્ય વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટીને ઝીંકના દ્રાવણમાં ડૂબાડો. ગઈકાલે આપણે જે ચર્ચા કરેલી પ્રમાણે જો પ્રમાણિત કોષ રચવો હોય તો 1 મોલર સાંદ્રતાવાળું ઝીંક સલ્ફેટ અથવા તો ઝીંક પ્લસ 2 આયનનું દ્રાવણ લો. બીજા પાત્રમાં યોગ્ય વજન કરેલું સિલ્વર ધાતુની પટ્ટી લઈ 1 મોલર સિલ્વર પ્લસ દાખલા તરીકે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડૂબાડો. બંનેને વિદ્યુત વાહક તાર મારફતે જોડો અને બંને દ્રાવણોને કાચની યુ આકારની નળી કે જે ક્ષાર સેતુ તરીકે ઓળખાય એ બંનેના સંપર્કમાં રહે એ રીતના ડૂબાડો. તો આપમેળે આ પ્રક્રિયા ઉપરથી હવે તમે કહી શકો કે ઝીંકનો અર્ધકોષ એનોડ તરીકે વર્તે અને સિલ્વરનો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે. એટલે આમ સંપૂર્ણ કોષ પ્રક્રિયા આ રીતના થઈ અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થશે. આ પ્રક્રિયાની ડેલ્ટા જી 0 નેગેટિવ આવશે અને આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ જે વોલ્ટમીટર અથવા પોટેન્શિયોમીટર જોડીને માપેલો હોય તો એ ધન આશરે 1.56 વોલ્ટ જેટલો જોવા મળશે. હવે જો આ પ્રક્રિયાનું આપણે ગઈકાલે ડેનિયલ કોષના ઉદાહરણથી જે રીતના સાંકેતિક નિરૂપણ શીખ્યું હતું એ ફરી પાછું જો આજે આ કોષ માટે વિચારીએ તો ગઈકાલે મેં તમને એવું શીખડાવેલું કે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અનુભવતું હોય એને એનોડ કહેવાય, એને ઋણ છેડો ગણવામાં આવે. જે રિડક્શન અર્ધ પ્રક્રિયા અનુભવતું હોય એ અર્ધકોષને ધન છેડા વડે દર્શાવવામાં આવે. સાર સેતુ જો ઉપયોગમાં લીધેલો હોય તો 2 સમાંતર ઊભી લીટી વડે દર્શાવવામાં આવે. સાર સેતુની જમણી બાજુએ હંમેશા એનોડ અને ડાબી બાજુએ હંમેશા કેથોડ દર્શાવવામાં આવે. તો આ કોષ પ્રક્રિયા ઉપર આધારિત જો વીજ રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આ પ્રમાણે કરી શકીએ. ઝીંક 2 ઝીંક 2 પ્લસ સાર સેતુ સિલ્વર પ્લસ 2 સિલ્વર. આમ અત્યારે જે આપણે આ ભણ્યા છીએ એ ડેનિયલ કોષથી ભિન્ન થશે. ડેનિયલ કોષમાં આપણે ગઈકાલે અહીંયા જે દ્રાવણ લીધું હતું એ ફરજિયાતપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે. પરંતુ ગઈકાલે આપણે જે ચર્ચા કરેલી કે કોઈપણ રેડોક્સ પ્રક્રિયા ઉપરથી વીજ રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષની રચના કરી શકાય, તો આ ઉદાહરણના આધારે આ પ્રમાણે વોલ્ટેઇક કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવી અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે. હવે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ જો ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ માટે કરી શકાતો હોય તો ક્યારેક એવું બને કે આ પ્રકારની પ્રક્રિયા વીજ રાસાયણિક રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતી હોય એવું બને. દાખલા તરીકે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થતું હોય તો એ દરમિયાન જો પુરોગામી પ્રક્રિયા થતી હોય તો આ અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય અને જો પ્રતિગામી પ્રક્રિયા થતી હોય તો આ અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય. તો હવે જો મને આવું કહેવામાં આવે કે આ અર્ધ પ્રક્રિયાનો સમાવેશ થાય છે એવી એક વીજ રાસાયણિક પ્રક્રિયા છે અને એનું એક ગેલ્વેનિક કોષ પ્રાયોગિક રીતે રચીને બતાવો તો હું
આ જ્યારે દ્રાવણ લઉં એફી પ્લસ ટુ ના સંપર્કમાં એફી પ્લસ થ્રી રાખી અને અર્ધકોષ રચું ત્યારે હવે અંદર જો લોખંડનો સળિયો હું ડૂબાડી દઉં, વિદ્યુત ધ્રુવ લોખંડનો લઈ લઉં, તો મિત્રો એફીમાંથી એફી પ્લસ ટુ અને એફી પ્લસ ટુમાંથી એફી પ્લસ થ્રી અહીં ને અહીં એક રેડ ઓફ પ્રક્રિયા થઈ જાય, ઇલેક્ટ્રોનનો વિનિમય આગળ જાય જ નહીં. ધારો કે આ અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય કે એનોડ તરીકે વર્તતો હોય તો અહીંથી ઇલેક્ટ્રોન જવા જોઈએ અથવા તો અહીંથી ઇલેક્ટ્રોન આવવા જોઈએ. પરંતુ જો હું અહીંયા એફીના સંપર્કમાં એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રીનું દ્રાવણ લઈ લઉં, એટલે કે વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે સક્રિય વિદ્યુતધ્રુવ લઈ લઉં રેડ ઓફ પ્રક્રિયામાં ભાગ લેતો હોય એવો, તો સંપૂર્ણ રેડ ઓફ પ્રક્રિયા અહીં નહીં જ થઈ જાય, અહીંથી ઇલેક્ટ્રોન જઈ ના શકે અથવા તો આવી ના શકે. એટલે જ્યારે આવી રીતના આયનો પ્રક્રિયામાં ભાગ લેતા હોય અર્ધ પ્રક્રિયામાં અને જ્યારે એનો અર્ધકોષ રચવો હોય ત્યારે અહીં જે સંપર્ક સપાટી લેવામાં આવે એનો ધ્યેય ફક્ત ઇલેક્ટ્રોન લઈ જવા કે ઇલેક્ટ્રોન લઈ આવવા માટે જ થાય, સંપર્ક સપાટી જ પૂરી પાડે. રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતો ધાતુ આયન અહીંયા લઈ ના શકાય. જે રીતના આપણે અહીંયા જોયું કે ઝીંક ખુદ પ્રક્રિયામાં ભાગ લે છે, સિલ્વર પ્રક્રિયામાં રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે આમ આવા વિદ્યુતધ્રુવને મિત્રો સક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે કે જે રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનના વિનિમયનું કામે કરે છે અને રેડોક્સ પ્રક્રિયામાં ભાગ પણ લે છે. તો આવા વિદ્યુતધ્રુવ માટે ઝીંક અને સિલ્વર જેવા વિદ્યુતધ્રુવ માટે સક્રિય વિદ્યુતધ્રુવ આવો શબ્દ વાપરવામાં આવે. પરંતુ જો આવી રીતના આયનો અર્ધ પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તો આવા સંજોગોમાં હું સક્રિય વિદ્યુતધ્રુવનો ઉપયોગ ના કરી શકું, કારણ કે તો આ એક જ જગ્યાએ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા આની જેમ થઈ જશે તો વીજ રાસાયણિક કોષની રચના કરી શકાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આ રીતના પ્રક્રિયામાં આયનો આપેલા હોય અને એનો અર્ધકોષ રચવાનો હોય, દાખલા તરીકે અત્યારે આપણા ઉદાહરણને ધ્યાનમાં લઈએ કે આ એક અર્ધકોષ રચવો છે, તો મેં ફેરિક સલ્ફેટનું દ્રાવણ લીધું, ફેરસ સલ્ફેટનું દ્રાવણ લીધું, બંને અહીંયા મિક્સ કર્યા. હવે જો હું અહીંયા લોખંડનો સળિયો રાખીશ તો અહીં નહીં રેડોક્સ પ્રક્રિયા થઈ જશે. એટલે અહીંયા હવે એવી સંપર્ક સપાટી રાખવી પડે કે જેનો રોલ ફક્ત આ અર્ધકોષ જો કેથોડો હોય તો અહીંથી આવતા ઇલેક્ટ્રોનને અંદર ટ્રાન્સફર કરે, અને જો આ અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય તો અહીંથી આવતા મુક્ત થતા ઇલેક્ટ્રોનને કેથોડ તરફ ધકેલે. તો અહીં હવે જે સંપર્ક સપાટી રાખવી પડે એ મોટે ભાગે ફક્ત ઇલેક્ટ્રોનના વિનિમયનું કામ કરવા માટેની જ હોવાથી આવા વિદ્યુતધ્રુવને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે. મોટે ભાગે મિત્રો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે કે જે વિદ્યુતનું વહન કરશે પરંતુ કોષમાં ચાલતી રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એટલે ઘણીવાર આવો ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા ઉદાહરણમાં નિષ્ક્રિય વિદ્યુતધ્રુવનો ઉપયોગ થયેલો છે, તો આ પ્રકારે જ્યારે આયનો પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે એનું સાંકેતિક નિરૂપણ આ રીતના દર્શાવવામાં આવે. જો આ કેથોડ છે, ધારી લ્યો કે આ કેથોડ છે, તો એફી પ્લસ થ્રીમાંથી એફી પ્લસ ટુ થયું તો છેલ્લે અહીંયા આવી રીતના પ્લેટિનમ લખેલું હશે, તો આ પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખવામાં આવે. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કોષમાં ચાલતી પ્રક્રિયામાં ભાગ લેતું નથી, ફક્ત ઇલેક્ટ્રોનના વિનિમયની સંપર્ક સપાટી જ પૂરી પાડે છે. જો આ જ વસ્તુ એનોડ તરીકે વર્તતું હોય તો તમારે સાંકેતિક નિરૂપણ આ રીતના લખવાનું થશે, પ્લેટિનમ એફી પ્લસ ટુ માંથી એફી પ્લસ થ્રી, પછી ક્ષાર સેતુ અને પછી જમણી બાજુએ જે કેથોડ તરીકે વર્તતું હોય એ. તો અહીંયા ખાસ નોંધી લેવાનું કે પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખાય, અહીંયા ઝીંકને સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખાય, અથવા તો સિલ્વરને સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખાય. જે ઇલેક્ટ્રોનના વિનિમયમાં પણ ભાગ લેતું હોય ધાતુની પટ્ટી અથવા વિદ્યુતધ્રુવ અને જે પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયામાં પણ ભાગ લેતું હોય, તો આવા ધાતુની સંપર્ક સપાટી કે નિષ્ક્રિય ધાતુની સંપર્ક સપાટીને સક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે. તો સક્રિય વિદ્યુતધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પછી એની જેવો જ એક અગત્યનો પોઈન્ટ વાયુ વિદ્યુતધ્રુવ પણ સાથે સાથે શીખી લઈએ. આ બે પોઈન્ટ ટેક્સ્ટબુકની અંદર બહુ ડીપમાં આપેલા નથી, એટલે તમારી મેળે હું જે લેક્ચર લઉં છું એમાંથી નોંધી અને એક વખત અલગથી તૈયાર કરી લેવા. આવા શબ્દોનો ઉપયોગ આગળ આવે તો આપણને નવાઈ ન લાગવી જોઈએ, એટલે અત્યારે સાથે સાથે આપણે શીખી લઈએ છીએ. તો હવેનો શબ્દ વાયુ વિદ્યુતધ્રુવ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે મેં એક આવી પ્રક્રિયા લખેલી છે કે ઝીંક છે એને HClના દ્રાવણમાં ડૂબાડતા, તો તમે તરત જ રેડોક્સ પ્રક્રિયા આમ લખશો કે ઝીંકમાં
થી ઝિંક પ્લસ ટુ આયન બનશે અને એચ પ્લસમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો હવે આ પણ એક મિત્રો રેડોક્સ પ્રક્રિયા છે. હવે જો આ રેડોક્સ પ્રક્રિયા હોય તો આ પ્રક્રિયામાંથી પણ આપણે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકીએ, એટલે કે ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષની રચના કરી શકીએ. હવે ધારો કે આ રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત આપણે વોલ્ટેઇક કોષ રચવો છે તો કેવી રીતના રચવો? તો તમે મને બહુ સહેલાઈથી કહેશો કે સર, યોગ્ય વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટીને ઝીંક પ્લસ ટુના દ્રાવણમાં ડૂબાડો. જો પ્રમાણિત કોષ લેવો હોય તો એક મોલર સાંદ્રતાને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રાખો. હવે હું એમ કહું, ચાલો એ થઈ ગયું, એનોડની વાત પૂરી થઈ. હવે કેથોડનો અર્ધ કોષ રચો તો તમે એચ પ્લસનું દ્રાવણ લેશો. હાઇડ્રોજન તો વાયુ હોય, હાઇડ્રોજનનો તો સળિયો મળે નહીં, તો હાઇડ્રોજનને એચ પ્લસના સંપર્કમાં કઈ રીતના રાખશો? તો જ્યારે આવી રીતના વાયુ સંકળાયેલો હોય રેડોક્સ પ્રક્રિયામાં, ત્યારે એ અર્ધ પ્રક્રિયાને વીજ રાસાયણિક કોષમાં ઉપયોગમાં લેવા માટે, વ્યવહારુ બનાવવા માટે એક નવા પ્રકારના કોષને ડિઝાઇન કરવામાં આવે અને આવા કોષને વાયુ વિદ્યુતરૂ તરીકે ઓળખવામાં આવે. ધારો કે અત્યારે આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરેલો છે, તો આવા વિદ્યુતરૂ માટે હાઇડ્રોજન વિદ્યુતરૂ શબ્દ વપરાય. તો એના માટેની જે રચના છે એ અહીંયા મેં સમજાવેલી છે. જો બોર્ડ ઉપર વ્યવસ્થિત ના દેખાય તો ટેક્સ્ટબુકના પેજ નંબર 68 ઉપર આ આકૃતિ આપેલી છે, એ સાથે સાથે સામે રાખી અને અત્યારે આ પ્રશ્નને સમજજો કે જ્યારે વાયુ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, એટલે કે આ રીતની એક અર્ધ પ્રક્રિયા છે, જો પુરોગામી પ્રક્રિયા હશે તો આ અર્ધકોષ એનોડ હશે, જો પ્રતિગામી પ્રક્રિયા થતી હશે તો આ અર્ધકોષ કેથોડ હશે. તો આપણે અત્યારે ધારો કે માની લઈએ એક પુરોગામી પ્રક્રિયા થાય છે, તો જ્યારે આ પુરોગામી પ્રક્રિયા સાથે સંકળાયેલ અર્ધકોષની રચના કરવી હોય ત્યારે આ રીતના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોલર એચ પ્લસનું દ્રાવણ લેવામાં આવે, કાચની આવી રીતના એક છેડેથી બંધ એવી ટ્યુબ લેવામાં આવે જેનો એક છેડો ખુલ્લો છે, અહીંથી એક વાતાવરણ દબાણે અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. આ મર્ક્યુરીનો એક સળિયો છે અથવા તો એક પોલમાં થર્મોમીટરની જેમ મર્ક્યુરી ભરેલી હોય, અહીંથી વિદ્યુત વાહક તાર મારફતે જોડાણ આપેલું હોય, મર્ક્યુરીના બીજા છેડે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી લેવામાં આવે. આ પ્લેટિનમ પણ આની જેમ જ આ અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હશે. તો જેવું હાઇડ્રોજનના સંપર્કમાં એચ પ્લસ આવશે એટલે એચ પ્લસ હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થશે, હાઇડ્રોજનની સાંદ્રતા વધતી જશે એચ પ્લસ આયનની, અહીંથી ઇલેક્ટ્રોન કેથોડ તરફ ટ્રાન્સફર થશે, અહીંથી હાઇડ્રોજનનું દબાણ ઘટતું જશે અને આ અર્ધકોષમાં આ પ્લેટિનમ પ્રક્રિયામાં ભાગ લેતું નથી. પ્રક્રિયામાં તો આટલી જ વસ્તુ બને છે કે હાઇડ્રોજનમાંથી એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન કેથોડ તરફ ટ્રાન્સફર થાય, પરંતુ ફક્ત આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્લેટિનમ મારફતે થઈ અને કેથોડ તરફ ટ્રાન્સફર થશે. એટલે આ ઉદાહરણની જેમ જ અહીં પણ પ્લેટિનમનો રોલ ફક્ત ઇલેક્ટ્રોનના વિનિમયની સંપર્ક સપાટી પૂરું પાડવા માટેનો જ છે, એટલે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ જેવો જ છે. પરંતુ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ શબ્દ ત્યારે નહીં વાપરવાનો જ્યારે પ્રક્રિયામાં વાયુ સંકળાયેલ હોય, ત્યારે એના માટે આવી જ્યારે રચના કરેલી હોય ત્યારે આવા વિદ્યુતધ્રુવ માટે વાયુ વિદ્યુતધ્રુવ શબ્દ વાપરવામાં આવે. એટલે વાયુ વિદ્યુતધ્રુવમાં ધારો કે આ અર્ધકોષ કેથોડ છે, તો શું થશે કે અહીંથી ઇલેક્ટ્રોન એનોડમાંથી મુક્ત થયેલા અહીં આવશે, દ્રાવણમાં પ્લેટિનમ મારફતે જશે, એચ પ્લસનું રૂપાંતર હાઇડ્રોજન વાયુમાં થશે. તો તમે આવું લોકોને એવું નોંધી શકશો કે ધીમે ધીમે એસિડની સાંદ્રતા ઘટતી જશે અને હાઇડ્રોજન વાયુનું દબાણ વધતું જશે. તો આવા સંજોગોમાં આ અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. જો આગળ મેં સમજાવ્યું એમ કે હાઇડ્રોજનનું દબાણ ઘટતું જાય, એચ પ્લસની સાંદ્રતા વધતી જાય, તો આ અર્ધકોષ એનોડ હશે. તો અહીંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે દ્રાવણમાં તે પ્લેટિનમ મારફતે વિદ્યુત વાહક તાર મારફતે કેથોડ તરફ જશે. તો આવી રીતના વિદ્યુતધ્રુવ વીજ રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષમાં મિત્રો ત્રણ પ્રકારના હોય. પહેલાં વિદ્યુતધ્રુવ એટલે શું એ ગઈકાલે ભણ્યા હતા કે ગેલ્વેનિક કોષમાં ઉપયોગમાં લીધેલી અર્ધકોષની રચના દરમિયાન ધાતુની પટ્ટીને વિદ્યુતધ્રુવ કહેવામાં આવે. આજે હવે આપણે એ થોડુંક અપડેટ કરીએ કે ફક્ત ધાતુ જ હોય એવું જરૂરી નથી, કેટલાક સંજોગોમાં આવી રીતના અધાતુ અથવા તો નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ પણ કરી શકાય. એટલે કે કાયમ માટે વિદ્યુતધ્રુવ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતો હોય એવું જરૂરી નથી, કેટલીક વખત ફક્ત ઇલેક્ટ્રોનના વિનિમયની સંપર્ક સપાટી માટે પણ વિદ્યુતધ્રુવ ઉપયોગમાં લેવામાં આવે. તો આવા સંજોગોમાં
जो आयनों प्रक्रिया साथ संकड़ेला हो तो आवा विद्युतध्रुव ने निष्क्रिय विद्युतध्रुव कहेवामां आवे अने जो प्रक्रिया में वायुरूप घटक संकड़ेलो हो तो आवा विद्युतध्रुव ने वायु विद्युतध्रुव तरीके ओळखवामां आवे। एटले विद्यार्थी मित्रों विद्युतध्रुव त्रण प्रकारना होई शके, सक्रिय विद्युतध्रुव, निष्क्रिय विद्युतध्रुव अने वायु विद्युतध्रुव। अत्यारे जो मने आ उदाहरण में पूछे तो एम कहेवाय के जिंकनो विद्युतध्रुव सक्रिय विद्युतध्रुव छे अने सिल्वरनो विद्युतध्रुव ए सक्रिय विद्युतध्रुव छे। परंतु जो आ उदाहरण में हवे मने पूछे तो मारे एम कहेवू पड़े कि जिंकनो विद्युतध्रुव सक्रिय छे पण हाइड्रोजन माटे प्लेटिनमनो उपयोग इलेक्ट्रॉननी संपर्क सपाटी माटे थयेलो होय तो ए प्लेटिनमने एवा संजोगोमां वायु विद्युतध्रुव तरीके ओळखवामां आवे। हवे जो आ प्रक्रिया ऊपर आधारित वीजरासायणिक कोषनुं सांकेतिक निरूपण करवुं होय तो कई रीतना करी शकाय ए विचारीए। तो जो ए रेडॉक्स प्रक्रिया ने हवे अर्ध प्रक्रिया में वेची दियो तो प्रक्रिया में तमे जोई शको कि जिंक धातुनुं ऑक्सीडेशन थाय छे एटले ए एनोड तरीके वर्ते छे। एटले हवे जो एनोडनी अर्ध प्रक्रिया ने आपणे लखीए तो आम लखी शकाय जिंक छे इलेक्ट्रॉन गुमावशे एच प्लस नु रिडक्शन થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે આપણે એમ કહીએ કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે છે એટલે એ કેથોડ તરીકે વર્તે છે। તો હવે જો સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખીએ તો આમ થાય કે ઝિંક પ્લસ ટ્વાઇસ એચ પ્લસ ગિવ્સ ઝિંક પ્લસ ટુ પ્લસ હાઇડ્રોજન વાયુ। તો હવે સાંકેતિક નિરૂપણ જો આપવું હોય તો ડાબી બાજુએ હંમેશા એનોડ લખવામાં આવે, ક્ષાર સેતુ જમણી બાજુએ કેથોડ અને રિડક્શન થાય છે એટલે હું આમ લખીશ એચ પ્લસમાંથી એચ ટુ, જનરલી એચ પ્લસ લખ્યું છે એટલે વન હાફ એચ ટુ, અહીંયા એક્વિયસ એક મોલર, અહીંયા ગેસિયસ એક વાતાવરણ દબાણ, અહીંયા એક્વિયસ અને એક મોલર। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા પ્લેટિનમ લખી અને વીજરાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ પૂર્ણ કરવાનું, આ પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે। આ છેડો કેથોડનો છે એટલે ધન છેડા વડે દર્શાવાય અને આ છેડો એનોડનો છે એટલે ઋણ છેડા વડે દર્શાવાય। તો અહીં મિત્રો ઝિંકને સક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય જ્યારે પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય। આ આખી રચનાને વાયુ વિદ્યુતધ્રુવ કહેવામાં આવે। હાઇડ્રોજનનો ઉપયોગ થયેલો છે એટલે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કહેવાય। 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, એક વાતાવરણ દબાણ અને એક મોલર સાંદ્રતા હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના નામથી ઓળખવામાં આવે। અહીં પ્લેટિનમનો રોલ શું હશે? એનોડમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્લેટિનમ મારફતે દ્રાવણમાં જશે, દ્રાવણમાં એચ પ્લસનું રિડક્શન કરશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે। એટલે જે વાયુ વિદ્યુતધ્રુવ રચેલો છે એમાં દ્રાવણમાં જે એચ પ્લસની સાંદ્રતા છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે અને હાઇડ્રોજનનું દબાણ ધીમે ધીમે વધતું જશે। તો આ રીતના કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયા ઉપરથી રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય અને આ રૂપાંતર કરતી વખતે જે પ્રણાલી, જે આયોજન, જે ઉપકરણ બનાવવામાં આવે એને ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષ કહેવાય। ડેનિયલ કોષ ફક્ત ઝિંક અને કોપર સલ્ફેટના દ્રાવણ ઉપર આધારિત રેડોક્સ પ્રક્રિયા હોય એને જ ફક્ત ડેનિયલ કોષ કહેવામાં આવે। દરેક વીજ રાસાયણિક કોષને ડેનિયલ કોષ તરીકે ઓળખાય નહીં। એટલે જો પરીક્ષામાં એમ કહીએ કે ગેલ્વેનિક કોષની રચના કાર્ય પદ્ધતિ અને સિદ્ધાંત સમજાવો તો જનરલ લખી અને ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા કે અન્ય કોષના ઉદાહરણ દ્વારા સમજાવવાનું, પણ જો બોર્ડની પરીક્ષામાં એમ કહીએ કે ડેનિયલ કોષના ઉદાહરણને સમજાવો તો ફક્ત ઝિંક અને કોપર સલ્ફેટવાળી રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વીજ રાસાયણિક કોષ સમજાવવાનો। હવે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ, કોષ પોટેન્શિયલ, કે જે હવે આગળ જતાં વારંવાર આવશે એટલે ધ્યાનપૂર્વક આ શબ્દને અને આ ટોપિકને અનુસરજો। આપણને એક પ્રશ્ન થાય કે ફક્ત મેં એક જ અર્ધકોષ લીધેલો હોય, દાખલા તરીકે ઝિંકને ઝિંક પ્લસ ટુના દ્રાવણમાં ડૂબાડીએ અને મેં એની સાથે વોલ્ટમીટર કે એમ્પિયર મીટર જોડી દીધું અને હું રાહ જોઉં કે હમણાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, તો
હું ખોટો ઠરું, રાહ જોઈ જોઈને થાકી જાઉં તો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવશે નહીં, તો પ્રશ્ન એ થાય શા માટે? તો જો તમે અત્યાર સુધીની ચર્ચા સરસ રીતના સમજેલા હોય તો મને એવો જવાબ આપી શકો કે સર, એક અડધો કોષ લીધેલો હોય તો રેડોક્સ પ્રક્રિયા થાય જ નહીં, કારણ કે રેડોક્સ પ્રક્રિયા તો એ પૂરક પ્રક્રિયા છે. જો રિડક્શન થાય એક ઘટકનું તો બીજાનું ઓક્સિડેશન થાય, અને એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન થાય. આમ એક અર્ધકોષથી ક્યારેય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે નહીં, કારણ કે સાપેક્ષ બીજો અર્ધકોષ હોવાથી સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થશે નહીં એટલે રાસાયણિક ઉર્જાને કારણે જે વિદ્યુત દબાણ ઉદ્ભવવું જોઈએ એ દબાણ ઉત્પન્ન નહીં થાય, અને પરિણામે આમ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. એટલે કે એક અર્ધકોષ ક્યારેય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. એના માટે એની સાપેક્ષે અન્ય બીજો અર્ધકોષ જોડો તો સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થાય, તો એ રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉપજેલા વિદ્યુત દબાણની અસર હેઠળ એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે. તો ધારો કે મેં ઝીંકને કોપર સાથે જોયું ડેનિયલ કોષમાં, તો આપણે એવું જોયું કે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ સ્વયંભૂ વહે છે. એટલે આપણે આ રીતના પ્રક્રિયા સમજાવી કે પ્રક્રિયા દરમિયાન ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન થાય છે, એટલે કે ઝીંક એનોડ તરીકે વર્તે છે અને કોપર કેથોડ તરીકે વર્તે છે, અને સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન બે મોલ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. હવે જો હું આ જ કોપર ધાતુને સિલ્વરના દ્રાવણમાં ડૂબાડી દઉં તો મને ફરી પાછું એક આશ્ચર્યજનક પરિણામ જોવા મળે કે એ પ્રક્રિયા દરમિયાન કોપરથી સિલ્વર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય, કોપર એનોડ તરીકે વર્તે અને સિલ્વર કેથોડ તરીકે વર્તે. એટલે કે આ પ્રક્રિયામાં કોપર એનોડ છે અને સિલ્વર કેથોડ છે, ઇલેક્ટ્રોનનો વિનિમય કોપરથી સિલ્વર તરફ જાય છે. તો હવે મને એવો વિચાર આવે કે ભાઈ આગલી પ્રક્રિયામાં તો કોપર કેથોડ હતું, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હતું, તો એ જ કોપર ધાતુ આ ઉદાહરણમાં એનોડ તરીકે વર્તે છે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. હવે હું આમાં એમ જોઉં કે સિલ્વર કેથોડ છે, એટલે કે આમાં સિલ્વરે ઇલેક્ટ્રોન સ્વીકારી રહ્યા અને કોપરે મેળવા, તો તરત જ હું અન્ય ઉદાહરણ લઉં કે ધારો કે સિલ્વર ધાતુને ગોલ્ડના ઓરમના દ્રાવણમાં ડૂબાડી દઉં તો મને આશ્ચર્યજનક પરિણામ એવું મળે કે સિલ્વર એનોડ તરીકે વર્તે અને ગોલ્ડ કેથોડ તરીકે વર્તે, એટલે કે સિલ્વર ઇલેક્ટ્રોન ગુમાવશે અને ગોલ્ડ ઇલેક્ટ્રોન, ગોલ્ડનું દ્રાવણ Au+3 ઇલેક્ટ્રોન મેળવીને Au-માં રૂપાંતર થશે. તો આ વિજ રાસાયણિક કોષમાં સિલ્વર એનોડ છે, કોપર કેથોડ છે. એ જ સિલ્વરને કોપરની સાપેક્ષે જોયડું તો સિલ્વર કેથોડ છે, કોપર એનોડ છે. એ જ કોપરને ઝીંકની સાપેક્ષે જોયડું તો કોપર કેથોડ છે, ઝીંક એનોડ છે. એકલું કોપરને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાયડું તો એક અર્ધકોષમાં પ્રક્રિયા થતી નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. તો હવે આના ઉપરથી એક વસ્તુ આવી રીતના વૈજ્ઞાનિક અભિગમથી વિચારી શકાય કે તો આનો મતલબ એવો થયો કે અહીંયા કોપરને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે તો અહીંયા કોપરની મુક્ત કરવાની વૃત્તિ છે. તો એનો મતલબ કે કાયમ માટે કોપર ઇલેક્ટ્રોન સ્વીકારે છે એવું નથી, એનો મતલબ એવો નથી કાયમ કોપર ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આનો મતલબ આવો થયો, જો હવે તમે વૈજ્ઞાનિક અભિગમથી વિચારો તો, કે દરેક અર્ધકોષ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, પરંતુ જ્યારે એ અર્ધકોષને અન્ય અર્ધકોષની સાપેક્ષે જોડવામાં આવે ત્યારે બેયની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની વૃત્તિને કારણે એક સાપેક્ષ પરિણામી બળ વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય, અને પરિણામે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે એ કેથોડ તરીકે વર્તે, અને જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી છે એ એનોડ તરીકે વર્તે, અથવા તો જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે એ એનોડ તરીકે વર્તે, અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી છે એ કેથોડ તરીકે વર્તે. એટલે આપણે જ્યારે પહેલી નજરે બોલતા હોય ત્યારે આ રેડોક્સ પ્રક્રિયામાં તમે આમ બોલો કે આ પ્રક્રિયામાં ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એટલે એનોડ છે, અને કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે એટલે કેથોડ છે, તો આમ નહીં બોલો. આ પ્રક્રિયામાં કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઝીંકની સાપેક્ષે છે જ, કારણ કે જો કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ના હોય તો આમાં એનોડ તરીકે વર્તે જ નહીં. એટલે હવે આ પ્રક્રિયાને જો વૈજ્ઞાનિક અભિગમથી સાચી રીતના જો રિપ્રેઝેન્ટ કરવી હોય તો વિજ રસાયણમાં આમ બોલશો હવે કે ઝીંકની કોપરની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ હોવી જોઈએ, જેથી
બંનેના ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના તફાવત જેટલું પરિણામી બળ એટલે કે એક વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય અને આથી ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે અને પરિણામે ઝીંક એનોડ અને કોપર કેથોડ તરીકે વર્તે છે. એટલે કે ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન ગુમાવવાની કોપરની વૃત્તિ બંનેના તફાવત જેટલું જે બળ અથવા પરિણામી દબાણ ઉત્પન્ન થાય એને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. કોઈ વ્યક્તિ મિત્રો એમે કહી શકે કે નહીં, મારે એમ નહીં બોલવું, મારે આમ બોલવું છે કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ છે ઝીંકની સાપેક્ષે, પરિણામે કોપર કેથોડ તરીકે વર્તે છે અને ઝીંક એનોડ તરીકે વર્તે છે, તો એ પણ સાચું જ પડે. એટલે આમ કોષ પોટેન્શિયલને ગાણિતિક રીતના જો સમજૂતી આપવી હોય તો હવે આ રીતના આપી શકો કે કોઈ પણ વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે એ વીજ રાસાયણિક કોષમાં બંને અર્ધકોષના એટલે કે એનોડ અને કેથોડના ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત અથવા તો રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત એને કોષ પોટેન્શિયલ કહેવાય. જો વ્યાખ્યાયિત કરવું હોય કોષ પોટેન્શિયલને તો હવે તમે આમ કરી શકો કે બે અર્ધકોષોને જોડતા કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતા પરિણામી વિદ્યુત દબાણની અસર હેઠળ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે તો આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. કોષ પોટેન્શિયલને મિત્રો એફિશિયન્સી ઓફ સેલ ટૂંકમાં ઈ સેલ વડે સંજ્ઞામાં દર્શાવવામાં આવે. જો કોષ પ્રમાણિત હોય તો એને ઈ ઝીરો સેલ વડે દર્શાવવામાં આવે. કોષ પોટેન્શિયલનું વેલ્યુ જ્યારે બે અર્ધકોષને જોડો ત્યારે એને વોલ્ટમીટર વડે જોડી અને વોલ્ટેજમાં માપી શકાય. વોલ્ટમીટરથી જે મળતું પોટેન્શિયલનું મૂલ્ય છે એ અંદાજિત મૂલ્ય હોય, એટલે જો ચોક્કસ મૂલ્ય જોતું હોય તો પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે. તો હવે એ વેલ્યુ મને મળી ગઈ કે ડેનિયલ કોષનું પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે પોટેન્શિયોમીટરથી. પણ જો હવે મારે એને વ્યાખ્યાયિત કરવું હોય તો મારે આમ કહેવું પડે કે આ 1.10 વોલ્ટ એટલે શું, તો આમ બોલી શકો કે ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો તફાવત, અથવા તો એ જ 1.10 વોલ્ટને આમ કહી શકો કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને ઝીંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત એને આ 1.10 વોલ્ટ વડે દર્શાવાય. આમ બોલી શકો તમે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઝીંકની સાપેક્ષે વધુ છે એટલે કોપર કેથોડ છે અને ઝીંક એનોડ છે એટલે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપર મેળવશે અને એટલે બાહ્ય પરિપથમાં સ્વયંભૂ રીતના આ ઈ ઝીરો સેલ ધન છે એટલે ડેલ્ટા જી ઋણ આવશે. એટલે એમ કહેવાય કે સ્વયંભૂ રીતના માટે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે. એ જ વસ્તુ તમે આના દ્વારા પણ દર્શાવી શકો મુક્ત કરવાની તીવ્રતાના સંદર્ભમાં કે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધારે છે એટલે કે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ કોપરની સાપેક્ષે વધારે છે, પરિણામે ઝીંક એનોડ તરીકે વર્તશે, કોપર કેથોડ તરીકે વર્તશે, પરિણામે એની બંને વચ્ચેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનો તફાવત ધન છે એટલે કે કોષ પોટેન્શિયલ ધન છે, પરિણામે ડેલ્ટા જી ઋણ થશે અને પરિણામે ઝીંકમાંથી કોપર તરફ આપમેળે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે. તો આમ કોષ પોટેન્શિયલ એટલે વીજ રાસાયણિક કોષમાં રચનામાં ભાગ લેતા બંને અર્ધકોષોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત અથવા બંને અર્ધકોષોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા એટલે કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત જેને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન એક બાબતનું રાખવાનું કે જો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાને ધ્યાનમાં લીધેલી હોય તો એનોડ અને કેથોડનો તફાવત લેવામાં આવે, કારણ કે એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધુ હોય કેથોડની ઓછી હોય. એને બદલે જો તમે ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતાના તફાવતથી કોષ પોટેન્શિયલને દર્શાવતા હોય તો તમે આમ બોલી શકો કે ઈ ઝીરો રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા પણ તો કેથોડની વધુ હોવાથી એ તફાવત કેથોડમાંથી એનોડનો બાદ કરીને લેવામાં આવે, તો ચિહ્ન ધન આવે, આ ચિહ્ન ધન આવે તો ડેલ્ટા જી ઋણ હોય અને તો પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય. એટલે હવે જો આપણે આ ઉદાહરણને સમજવું હોય આના દ્વારા તો હવે આમાં એમ કહી શકશો મિત્રો કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા ઝીંકની સાપેક્ષે
વધારે છે એટલે એ કેથોડ તરીકે વર્તે છે અથવા કોપરની ઇલેક્ટ્રોનની મુક્ત કરવાની તીવ્રતા ઝીંકની સાપેક્ષે ઓછી છે એટલે કેથોડ તરીકે વર્તે છે પરંતુ આ ઉદાહરણમાં કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધુ છે અને સિલ્વરની ઓછી છે એટલે કોપર એનોડ અને કે સિલ્વર કેથોડ તરીકે વર્તે છે. હવે એ જ પ્રમાણે જો સિલ્વરને આપણે ગોલ્ડના અર્ધકોષ સાથે જોડીએ તો આ ઉદાહરણમાં સિલ્વર કેથોડ છે અને આ ઉદાહરણમાં સિલ્વર એનોડ તરીકે વર્તે છે તો એનો મતલબ હવે તમે જો આ કન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો મને કહી શકો કે સર સિલ્વરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા ગોલ્ડ કરતાં વધુ છે એવી ધારણા કરી શકાય અથવા એમ કહી શકાય કે ગોલ્ડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા સિલ્વર કરતાં વધારે છે પરિણામે આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે હવે આખા લેક્ચરમાંથી આ બે ઇક્વેશન ખાસ યાદ રાખવા કે જો કોષ પોટેન્શિયલને ગાણિતિક રીતના દર્શાવવું હોય તો બે રીતના દર્શાવી શકાય એનોડ અને કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત એ કોષ પોટેન્શિયલ કહેવાય એટલે કે એનોડ અને કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનો તફાવત કોષ પોટેન્શિયલ કહેવાય અથવા તો કેથોડ અને એનોડના ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. રિડક્શન પોટેન્શિયલ IUPAC દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું છે એટલે મોટે ભાગે આખા પ્રકરણમાં આપણે વધારે કોનો ઉપયોગ કરશું રિડક્શન પોટેન્શિયલનો અને ક્યારેક એવી ચોખવટ ના કરેલી હોય અને એમ કીધું હોય કે પોટેન્શિયલ તો તમારે જો ચોખવટ ના કરેલી હોય તો કયો પોટેન્શિયલ લઈને આગળ વધવું રિડક્શન પોટેન્શિયલ લઈને ગણતરીમાં કે જે સમજૂતી છે એમાં આગળ વધવું એટલે આજે કોષ પોટેન્શિયલનું ગાણિતિક જે સમજૂતી છે એ વ્યવસ્થિત રીતના એક વખત સમજી લ્યો. પાછું એક વખત બોલું છું કે ડેનિયલ કોષમાં જ્યારે મારે કોષ પોટેન્શિયલને સમજાવવું હોય કે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોન શા માટે આપમેળે સ્વયંભૂ જાય છે, ઝીંક શા માટે એનોડ વર્તે કે એનોડ તરીકે વર્તે છે અને કોપર શા માટે કેથોડ તરીકે વર્તે છે, તો આ ઉદાહરણો દ્વારા એક કન્ક્લુઝન આપી શકાય કે દરેક વિદ્યુત ધ્રુવ પોતાની કંઈક ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતું હોય અથવા તો દરેક વિદ્યુતધ્રુવ પોતાની કંઈક ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોય. તો જો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને દર્શાવીએ તો એને ઓક્સિડેશન પોટેન્શિયલથી સમજાવાય અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને જો ધ્યાનમાં લેતા હોય તો એને રિડક્શન પોટેન્શિયલથી સમજાવાય. તો હવે જો દરેક વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતો હોય તો શા માટે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન સ્વયંભૂ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે એ સમજાવી શકાય કે જ્યારે ઝીંકને કોપરની સાપેક્ષે જોડવામાં આવે ત્યારે બંનેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા બંનેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોવાથી હવે એક પરિણામી બળ ઉત્પન્ન થશે. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એનાથી જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે એના તરફ એક પરિણામી દબાણ એક વિદ્યુત દબાણને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ સ્વયંભૂ વહેશે. તો આ જે વિદ્યુત દબાણ અથવા પરિણામી બળ છે એને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે, જેને વોલ્ટેજ વડે દર્શાવાય, જે વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર નામના સાધનથી મેળવી શકાય. ફરી પાછું એ જ ચર્ચાને રિવર્સ રીતના વિચારીએ તો એમ કહેવાય કે બંનેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત પણ બોલી શકાય કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે, ઝીંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી છે એટલે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોન ખેંચાય છે અને પરિણામે એ વિદ્યુત દબાણને જે આપણે દર્શાવીએ એને કોષ પોટેન્શિયલ જ કહેવાય. પરંતુ જ્યારે એને ગાણિતિક રીતના સૂત્રથી દર્શાવવું હોય ત્યારે જો હવે હું આમ બે રીતના બોલી શકું કે 1.10 વોલ્ટ જે વોલ્ટેજ આવે છે ડેનિયલ કોષનો એ ઝીંક અને કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત છે અથવા તો 1.10 વોલ્ટ જે આવે છે એ કોપર અને ઝીંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત છે. હવે ફરી પાછું આને આ ચર્ચાને આગળ વધારીએ. હવે મને કોઈ એવું પૂછે સર આ કોપર અને સિલ્વરને જોડતા જે વીજરાસાયણિક કોષ રચાય એનું E0 સેલ ધારો કે X છે અને ગોલ્ડ અને સિલ્વરને અર્ધકોષોને જોડતા જે કોષ રચાય એનું E0 સેલ પોટેન્શિયલ ધારો કે Y છે તો આ બેમાંથી કોણ વધારે હશે? તો તમે મને એક મિનિટમાં ક્વેશ્ચન પૂછી લીધો પણ હવે જો મારે એનો જવાબ પ્રાયોગિક રીતના આપવાનો હોય તો કેટલી બધી લેન્ડ પ્રોસેસ થાય એ વિચારો.
કે કોપરને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડશો, એક મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લેશો, સિલ્વરને સિલ્વર નાઇટ્રેટના કે G+1ના કોઈ પણ ક્ષારના એક મોલર દ્રાવણમાં ડૂબાડશો, વિદ્યુત વાહક તાર મારફતે જોડી ગેલ્વેનોમીટરથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ નક્કી કરશો, એનોડ કેથોડ નક્કી કરશો, ક્ષાર હેતુ જોડશો, પછી વોલ્ટમીટર જોડશો અથવા પોટેન્શિયોમીટર જોડશો, અને પછી તમે મને જવાબ આપશો કે કોપર અને સિલ્વરને જોડતા આટલો પોટેન્શિયલ મળે છે. ફરી પાછું આનું એ જ પ્રાયોગિક રીતના જો મૂલ્ય લેવું હોય તો સિલ્વરને સિલ્વરના દ્રાવણમાં ડૂબાડશો, ગોલ્ડ ધાતુની પટ્ટી જોખમી કહેવાય, કોક લઈ જાય, મોંઘી હોય. એટલે આમ ટૂંકમાં પ્રાયોગિક રીતના જો આપણે કોસ્ટ પોટેન્શિયલનું મૂલ્ય માપવું હોય તો એ બહુ લેંગધી પ્રોસેસ છે. એટલે કોઈકને એવો વિચાર આવ્યો હોય કે આપણે હમણાં સમીકરણ તો લખ્યું કે E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. એટલે જો સર હવે આપણે આ કિંમત આમાં મૂકી દઈએ તો આમ લખી શકાય કે રિડક્શન છે એ સિલ્વરનું થાય છે. એટલે જો સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે સિલ્વરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું નિરપેક્ષ મૂલ્ય આપણે જાણતા હોય અને કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું નિરપેક્ષ મૂલ્ય જાણતા હોય તો એ કિંમત આમાં મૂકી દઈ, અને એ કિંમત આમાં મૂકી દઈ તો સહેલાઈથી કોસ્ટ પોટેન્શિયલ મળી જાય. આપણે પ્રયોગશાળામાં જવાની જરૂર જ ના પડે. મારી વાતને ફરી પાછી રિપીટ કરું છું કે જો આ કોસ્ટનો પોટેન્શિયલ આપણે માપવો છે અને ફક્ત પ્રાયોગિક રીતે જ માપી શકાતો હોય તો કેવડી મોટી પિંજણ થાય કે ભાઈ આપણે આનું એક પ્રાયોગિક આયોજન કરવાનું, આનું પ્રાયોગિક આયોજન કરવાનું, બંનેને અર્ધકોષ સાથે જોડવાનું. ઘણીવાર તો એવું બને કે રેડ ઓફ પ્રક્રિયા વિસ્ફોટક હોય તો પ્રયોગશાળામાં કરવા જવી મુશ્કેલ પડે, પણ ઓન પેપર તો આપણે એનો પોટેન્શિયલ ΔG0 એવું બધું માપી જ શકીએ. એટલે એક સૈદ્ધાંતિક વિચાર કરવામાં આવ્યો કે ભાઈ કોસ્ટ પોટેન્શિયલને આપણે ગાણિતિક રીતના તો વ્યાખ્યાયિત કરી શકા કે E0 સેલ એટલે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ થાય, એટલે કે બંનેની કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત થાય. તો હવે કોઈ પણ રીતના જો આપણે દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા સ્વીકારવાની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય ગોતી લઈ, જાણી લઈ, મેળવી લઈ તો ખાલી આમાં કિંમત મૂકીએ તો જ આપણને કોસ્ટ પોટેન્શિયલનું મૂલ્ય કાગળ ઉપર જ મળી જાય. એટલે હવે ક્વેશ્ચન આ આવ્યો કે ભાઈ કોઈ એક વિદ્યુત ધ્રુવ એટલે કે અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવી લેવું. પણ ખાટલે મોટી ખોટ તો હમણાં આપણે 5 મિનિટ પહેલાં એ જોઈ કે એક અર્ધકોષ ક્યારેય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે નહીં. એટલે કે હું ઝીંક ધાતુની પટ્ટીને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી દઉં ને હવે એમ કહું કે ઇલેક્ટ્રોન મુક્ત કર તો એ તો ઇલેક્ટ્રોન મુક્ત કરી શકશે નહીં, અથવા હું એમ કહી દઉં કે ઇલેક્ટ્રોન સ્વીકાર અને વોલ્ટમીટર જોડી લઉં તો વોલ્ટમીટર કોઈ જાતનું અવલોકન દર્શાવશે જ નહીં. એટલે કે એક અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય નહીં. એટલે કે કોઈ એક અર્ધકોષ હોય એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું નિરપેક્ષ મૂલ્ય કોઈ સંજોગોમાં ના મેળવી શકાય, કારણ કે સાપેક્ષ સંપૂર્ણ રેડ ઓફ પ્રક્રિયા જ ના થાય, વિદ્યુત દબાણ જ ઉત્પન્ન ના થાય. એટલે આમ ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કોપરની સાપેક્ષ વૃત્તિ કેટલી એ તમે 1.10 વોલ્ટ સાપેક્ષ મૂલ્ય આખા કોષનું માપી શકા. પણ ખાલી હું એમ પૂછું કે ઝીંકની પ્રમાણિત ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેટલી તો એના માટે અત્યારે પ્રાયોગિક રીતના આપણી આગળ કોઈ રસ્તો નથી. તો વૈજ્ઞાનિકોએ એ રસ્તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે અન્ય એક અર્ધકોષનો ઉપયોગ કરીને આપ્યો. એટલે હવેનો ક્વેશ્ચન અતિ અગત્યનો કે કોઈ એક પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય નહીં, પરંતુ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈ અને બધા અર્ધકોષને એ એક કોમન સંદર્ભ વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને કોઈ એક અર્ધકોષનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય છે, અને એના માટેની જે પદ્ધતિ છે એ હવે આપણે ભણીએ છીએ. તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે હમણાં મેં તમને પેજ નંબર 68 ઉપર પાઠ્યપુસ્તકમાં જે વાંચવાનું અને જોવાનું કીધું હતું એ વિદ્યુત ધ્રુવનો મેજોરિટી સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ થાય છે. એટલે હવે આપણે એની સમજૂતી આગળ લઈએ તો મોટેભાગે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રેફરન્સ ઇલેક્ટ્રોડ અથવા તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કોઈ એક અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય જાણી શકાતું નથી એ મર્યાદાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો આપણે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ લઈ શકીએ તો જે પ્રમાણિત અર્ધકોષનું અર્ધ નિરપેક્ષ મૂલ્ય પોટેન્શિયલનું જાણવું છે એ જાણી શકશું, અને એના માટેની હવે પદ્ધતિની ચર્ચા આપણે આગળ વધારીએ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મેં હમણાં તમને રચના તો સમજાવી દીધી હતી, એટલે એ પેજ નંબર 68 ઉપરથી જોઈ લેવી, પાછી દોરતો નથી, પ્રક્રિયા લખીને સમજાવું છું. ધારો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ વિદ્યુત ધ્રુવ ઝીંકના અર્ધકોષ સાથે જોડેલું છે. તો હવે શું કરશો જ્યારે નિરપેક્ષ મૂલ્ય માપવું હોય ત્યારે કે તમારે
ઝીંક ધાતુની પટ્ટી લઈ ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી દીધી. એક મોલર ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈને ડૂબાડી દીધી. અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ કોષની પેજ નંબર 68 પ્રમાણે જે રચના છે એ અહીંયા જોઈ અને સમજવાની કે અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ કોષ લઈ લીધો, બંનેને ક્ષાર સેતુ મારફતે જોડી દીધા, વિદ્યુતવાહક તાર મારફતે જોડી દીધા. હવે શું કરો? અહીં પહેલાં ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરો. તો જ્યારે ઝીંકને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે, ત્યારે આ છેડો ઋણ મળે અને આ છેડો પ્રાયોગિક રીતે ધન મળે. એટલે કે મને એટલી ખબર પડે કે હવે ઝીંક એનોડ તરીકે વર્તે છે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. પછી આ એમ્પિયર મીટર ગેલ્વેનોમીટર કાઢી લો. હવે અહીંથી વોલ્ટમીટર અથવા પોટેન્શિયોમીટર જોડી દો. આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નોંધી લો. E0 સેલ ધારો કે 0.76 વોલ્ટ આવ્યો. ઝીંકના પ્રમાણિત અર્ધકોષ અને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને જોડતા પોટેન્શિયલ 0.76 વોલ્ટ આવ્યો. ગેલ્વેનોમીટરથી મેં એ નક્કી કર્યું હતું કે ઝીંક એનોડ છે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ છે. હવે અહીંથી ખાસ ધ્યાન રાખો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની તીવ્રતાને રસાયણ વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક રીતે શૂન્ય સ્વીકારી લીધેલી છે. ખાસ યાદ રાખો કે હાઇડ્રોજન અર્ધકોષનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી ના શકાય, પરંતુ સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લીધેલું છે એટલે કે બધામાં હાઇડ્રોજન કોમન જ આવશે. ઝીંકનું જોડવું છે તોય હાઇડ્રોજન કોમન આવશે, કોપર સાથે જોડવું છે તોય હાઇડ્રોજન કોમન આવશે, સિલ્વરના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય માનવું છે તોય હાઇડ્રોજન કોમન આવશે. એ હાઇડ્રોજન દર વખતે તફાવતમાં જ આવશે. પરિણામે જે પણ કંઈ મૂલ્ય હોય એ મૂલ્ય એક્સ લ્યો કે શૂન્ય લ્યો, તફાવતમાં જે બેનો તફાવત આવશે ત્યારે એનો કોઈ પરિણામમાં ફેર ના પડે. એટલે સૈદ્ધાંતિક રીતે હાઇડ્રોજનના અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કે મુક્ત કરવાનું બંને કેટલું સ્વીકારેલું છે? શૂન્ય હોય નહીં. ખાસ ધ્યાન રાખજો, નીટ કે જીમાં કે ગુજકેટમાં પ્રશ્ન પૂછે કે ધોરણ 12ની પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય મળે છે, તો મળે છે શબ્દ ખોટો. શૂન્ય હોય નહીં, કંઈક વેલ્યુ હોય, પણ આપણે એને સગવડતા માટે શૂન્ય સ્વીકારીને, ગણતરીમાં સરળતા માટે શૂન્ય સ્વીકારીને ચાલીએ છીએ. એટલે કાયમ માટે E0H22H+ એટલે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું મૂલ્ય શૂન્ય વોલ્ટ સ્વીકારેલ છે. આ યાદ રાખવું. વળી પાછા હતા ત્યાં આવીએ કે હવે કોષ પોટેન્શિયલની વ્યાખ્યા તો મને ખબર છે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. હવે કેથોડ તરીકે હમણાં આપણે 5 મિનિટ પહેલા ભણ્યા કે ઝીંકને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડો ત્યારે ઝીંક એનોડ તરીકે વર્તે છે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. એટલે હવે જો હું અહીંયા એ આ માહિતીના આધારે સાંકેતિક નિરૂપણ કરું તો આમ કરી શકું કે H+માંથી H2 થવાની વૃત્તિ માઇનસ Zn+2માંથી ઝીંક થવાની વૃત્તિ, પોટેન્શિયલનું મૂલ્ય આપણે પોટેન્શિયોમીટર જોડી અને નોંધી લીધું હતું. ધારો કે મેં તમને એમ કીધું હતું 0.76 વોલ્ટ મળે છે, તો એ કિંમત અહીંયા મૂકી 0.76 વોલ્ટ. હવે મેં અહીંયા લખ્યું E0H+થી H2 માઇનસ E0Zn+2Zn. હવે આ E0H+થી H2નું મૂલ્ય તો આપણે શૂન્ય સ્વીકારેલું છે, એટલે 0.76 0.0 વોલ્ટ માઇનસ E0Zn+2Zn જે આપણે નક્કી કરવું હતું કે ઝીંકના અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું મૂલ્ય નિરપેક્ષ કેટલું છે. તો આને હવે કરતા બનાવીએ તો જવાબ આમ મળે કે E0Zn+2થી Zn = +0.76 વોલ્ટ. તો આ માઇનસ 0.76 વોલ્ટ. એટલે હવે આપણે આમ કહી શકીએ કે ઝીંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. આનો મતલબ એમ થાય હાઇડ્રોજનનું 0 વોલ્ટ છે, ઝીંકનું -0.76 વોલ્ટ છે, એટલે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઝીંકની સાપેક્ષે વધારે છે, એટલે હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે છે અને એટલે ઝીંક એનોડ તરીકે વર્તે છે. આ જ જગ્યાએ જો મિત્રો ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનું મૂલ્ય મારે જાણવું હોય
तो आज प्रयोग थी जानी शकाय फक्त तमारे कोस पोटेंशियल नू जे गाणितिक समीकरण लिखू ए बदलावू पड़े। कोस पोटेंशियल बराबर ई जीरो ऑक्सीडेशन ऑफ एनोड माइनस ई जीरो ऑक्सीडेशन ऑफ केथोड। हवे आपणे आ उदाहरणमां झिंक एनोड तरीके वर्तुत हो एटले आम लखवू पड़े कि झिंकनी इलेक्ट्रॉन मुक्त करवानी वृत्ति माइनस हाइड्रोजननी इलेक्ट्रॉन मुक्त करवानी वृत्ति। फरी पाछू अहीं आवो कि हाइड्रोजननी इलेक्ट्रॉन मुक्त करवानी वृत्ति सैद्धांतिक रीते शून्य स्वीकारेली छे। झिंकना पोटेन्शियलनું મૂલ્ય આપણે જાણવું છે। સંપૂર્ણ કોષ પોટેન્શિયલ તો 0.76 વોલ્ટ જ મળે છે। તો હવે જો આના આધારે સમજાવવું તો આમ કહી શકો કે ઝિંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનું મૂલ્ય 0.76 વોલ્ટ પ્લસ છે। તો વળી પાછું એ જ આવશે કે હાઇડ્રોજનના પોટેન્શિયલનું મૂલ્ય 0 છે, ઝિંકનું પ્લસ 76 છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઝિંકની સાપેક્ષે ઓછી છે, પરિણામે ઝિંક એનોડ તરીકે વર્તે છે, હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે છે અને પરિણામે ઝિંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે। તો હવે આનો મતલબ જો તમે સમજી શક્યા હો તો હવે જે હું લખું છું એ તરત જ સાચું કહેશો કે તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને કોઈ પણ વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનું મૂલ્ય સરખું હોય, ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ હોય। દાખલા તરીકે આપણે ઝિંક માટે વિચાર્યું તો ઝિંકના અર્ધકોષ માટે જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લીધું તો કેટલું આવ્યું? 0.76 વોલ્ટ। જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લીધું તો કેટલું આવ્યું? માઇનસ 0.76 વોલ્ટ। એનો મતલબ કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સમાન હોય, બંનેના ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ જોવા મળે। જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હશે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે તો એનો મતલબ એમ કે આપેલા અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષે ઓછી છે, પરિણામે એ અર્ધકોષ એનોડ તરીકે વર્તશે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે। આ જ વસ્તુને રિવર્સ બોલીએ તો આમે કહી શકાય કે જે અર્ધકોષનું હાઇડ્રોજનની સાપેક્ષે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ધન આવે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, એટલે કે એનોડ તરીકે વર્તશે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે। એટલે આમ રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે, નિરપેક્ષ મૂલ્યના આધારે તમે તે હાઇડ્રોજનની સાપેક્ષે એનોડ અને કેથોડ તરીકે વર્તશે તેની માહિતી સમજાવી શકો। પણ ખાસ યાદ રાખજો કે IUPACના નિયમ પ્રમાણે, IUPACએ કરેલા સજેશન પ્રમાણે મેજોરિટી મોસ્ટલી રિડક્શન પોટેન્શિયલના આધારે જ માહિતીને સમજાવવામાં આવે, એટલે પહેલી પ્રાયોરિટી રિડક્શન પોટેન્શિયલના આધારે આપવી। તો ફરી પાછું રિપીટ કરું છું કે કોઈ પણ એક અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય ના મળી શકે। હવે જો એ નિરપેક્ષ મૂલ્ય ધારો કે મળી શકતું હોય તો વીજ રાસાયણિક કોષ સંપૂર્ણ જ્યારે બનાવો ત્યારે એના પોટેન્શિયલનું મૂલ્ય એ નિરપેક્ષ મૂલ્યના તફાવતના આધારે મળી શકે। પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટરની જરૂર ના પડે, એટલે કે પ્રાયોગિક નહીં, કાગળ ઉપર સૈદ્ધાંતિક રીતે જ ઈ ઝીરો સેલ એટલે કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જાણી શકાય। પરંતુ મુશ્કેલી એ હતી કે એક અર્ધકોષનું પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય ના મળે તો એનું નિરાકરણ આ સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વડે મેળવી શકાનું, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરી, સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે ઉપયોગ કરી અને કોઈ પણ પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની તીવ્રતાનું મેળવી શકાય છે। જો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય મેળવેલું હોય તો એને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય અને જો ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય મેળવેલું હોય તો એને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય। ફરી પાછું એક અન્ય ઉદાહરણ દ્વારા ઝડપથી સમજાવું છું। પાછું એક વખત નોંધી લો કે ધારો કે કોપરના અર્ધકોષનું ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાનું મૂલ્ય આપણે ગણવું છે તો સૌ પ્રથમ શું કરશો? તો કોપર ધાતુની યોગ્ય વજન કરેલી પટ્ટીને કોપર સલ્ફેટના એક મોલર દ્રાવણમાં ડૂબાવશો। અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ લેશો, પેજ નંબર 68 ઉપર જે આકૃતિ છે એ અહીંયા જોઈ લેવાની, ક્ષાર સેતુ મારફતે જોડી દેશો
વિદ્યુત વાહક તાર મારફતે જોડી દેશો, પહેલાં રેલવેનો મીટરથી નક્કી કરશો કે કોણે નોડ છે ને કોણ કેથોડ છે, તો હાઇડ્રોજનથી કોપર તરફ ઇલેક્ટ્રોન આવશે, એટલે એનો મતલબ કોપર કેથોડ છે અને હાઇડ્રોજન એનોડ છે. આ વસ્તુ પ્રાયોગિક રીતે પહેલાં નક્કી કરો. ત્યારબાદ અહીં વોલ્ટમીટર જોડો અથવા પોટેન્શિયોમીટર જોડો. જે પોટેન્શિયલ આવે એ નોંધી લ્યો. તો હાઇડ્રોજન અને કોપરને જોડતા પોટેન્શિયલ ધારો કે 0.34 વોલ્ટ આવે છે. તો હવે આ 0.34 વોલ્ટ જે ફર્સ્ટ પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું એનો ઉપયોગ કરી અને હવે કોપરના અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય ગાણિતિક રીતે સૂત્ર દ્વારા ગણી શકો. સૌ પ્રથમ ધારો કે કોપરનું ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવો છે. તો કોપરનું ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવો છે તો સૂત્ર શું મૂકશો? E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. એનોડ તરીકે હમણાં જ આપણે ભણ્યા કે કોપરને જ્યારે હાઇડ્રોજન હારે જોડો ત્યારે હાઇડ્રોજનથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે, એનો મતલબ કે હાઇડ્રોજન એનોડ છે અને કોપર કેથોડ છે. એટલે કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આ રીતના આપી શકો કે કોષ પોટેન્શિયલ એ હાઇડ્રોજન અને કોપરના ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાના તફાવત છે. એનું મૂલ્ય આપણે પ્રાયોગિક રીતે નોંધી લીધું 0.34 વોલ્ટ. અહીંયા મૂકું હાઇડ્રોજનનું પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલું છે એટલે એ 0 અહીં મૂકી દઉં. તો હવે આ કોપરના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું મળી શકે અને કરતા બનાવો તો E0 Cu3 Cu+2 -0.34 વોલ્ટ મળે. એટલે કે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ -0.34 વોલ્ટ છે. ફરી પાછું સમજાવી શકો કે હાઇડ્રોજનના પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ છે, એની સાપેક્ષે કોપરના પોટેન્શિયલનું મૂલ્ય ઋણ આવે છે. એટલે કે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષે ઓછી છે એટલે હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે છે અને કોપર કેથોડ તરીકે વર્તે છે. હવે આ જ વસ્તુ ટ્રાય કરો કે જો આ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ સૂત્રમાં કિંમત મૂકીને ગણો તો તમે તરત જ જવાબ લઈને મને કહેશો કે સર એ મૂલ્ય +0.34 વોલ્ટ આવે, કારણ કે કેથોડ ને એનોડ બદલાઈ જાય, કેથોડમાંથી એનોડ બાદ કરો એટલે એ મૂલ્ય ધન થઈ જાય. એટલે હમણાં જ આપણે થોડીક વાર પહેલાં ચર્ચા કરેલી એ પ્રમાણે કે કોઈ પણ પ્રમાણિત અર્ધકોષના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સમાન આવે પરંતુ ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ આવે. એટલે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +0.34 વોલ્ટ જ્યારે એ જ કોપરના અર્ધકોષનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -0.34 વોલ્ટ ગણવામાં આવે. તો આ રીતના કોઈ પણ પ્રમાણિત અર્ધકોષના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે મેળવવામાં આવે. જો આપેલા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો એ હાઇડ્રોજનની સાપેક્ષે કેથોડ તરીકે વર્તશે અને જો આપેલા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય તો તે હાઇડ્રોજનની સાપેક્ષે એનોડ તરીકે વર્તશે. હવે આ જે અર્ધકોષના પોટેન્શિયલના નિરપેક્ષ મૂલ્ય આપણે મળે એના આધારે હવે સંપૂર્ણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય સહેલાઈથી કાગળ ઉપર ગણતરીથી જ મેળવી શકાય. દાખલા તરીકે જો ડેનિયલ કોષનું પોટેન્શિયલ પ્રમાણિત કેટલો એ હવે મારે ડેનિયલ કોષનું પ્રાયોગિક રીતે નહીં, કાગળ ઉપર જ જો પોટેન્શિયલ ગણવું હોય તો હું હવે આ સૂત્રમાં મૂકું કે E0 cell = E0 reduction of cathode -E0 reduction of anode. હવે ડેનિયલ કોષમાં મિત્રો તમે જાણો છો કોપર કેથોડ છે અને સિલ્વર એનોડ છે. હવે હમણાં જ હજી થોડીક વાર પહેલાં આપણે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લીધું હતું +0.34 વોલ્ટ. ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હમણાં જ હજી થોડીક વાર પહેલાં લીધું હતું -0.76 વોલ્ટ. તો +0.34 વોલ્ટ -+0.76 વોલ્ટ એટલે 1.10 વોલ્ટ આવે. તો આમ ડેનિયલ કોષનું પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય સરખું જ થઈ ગયું. એટલે આવી રીતના કાગળ ઉપર જો આપણે અર્ધકોષના પોટેન્શિયલના નિરપેક્ષ મૂલ્ય જે આપણે મેળવા સંદર્ભ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને જો એ જાણતા હોય તો આ રીતના કોઈ પણ પ્રમાણિત કોષના સંપૂર્ણ પોટેન્શિયલનું મૂલ્ય સહેલાઈથી ગણી શકાય. હમણાં મેં તમને જે આ પ્રશ્ન પૂછ્યા હતા કે આ બેને જોડતા કેટલો પોટેન્શિયલ મળે, આ બેને જોડતા કેટલો પોટેન્શિયલ મળે, એ તમે સહેલાઈથી હવે મને જવાબ આપી શકો. એટલે આજનું લેક્ચરમાં જે આ બે પોઈન્ટ છે એ અગત્યના. ઉપરાંત તમે ડેનિયલ કોષના
પ્રાયોગિક આયોજન ના કરેલું હોય અને ખાલી મને આ બે વેલ્યુ જ ખબર હોય તો હું એ પણ કહી શકું કે કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કોણ રિડક્શન કરતા તરીકે વર્તે. દાખલા તરીકે અત્યારે મને ખ્યાલ છે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે અને ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. આ નિરપેક્ષ મૂલ્ય જે હાઇડ્રોજન અર્થકોષની સાપેક્ષે મેળવેલું એની માહિતી મારી આગળ છે તો હું સહેલાઈથી કહી શકીશ કે સર, ઝીંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોપરની સરખામણીએ ઓછી છે, એટલે કોપર ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એ કેથોડ તરીકે વર્તશે, ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ એનોડ તરીકે વર્તશે. પરિણામે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો સ્વયંભૂ પ્રવાહ જશે કારણ કે કોષ પોટેન્શિયલ ધન છે અને પરિણામે આપેલી રેડોક્સ પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ થશે. એટલે આમ ડેનિયલ કોષમાં ઝીંકથી કોપર તરફ આપમેળે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. હવે અહીંથી આવતીકાલે ફરી પાછું આગળ વધશું. પાઠ્યપુસ્તકમાંથી કોષ પોટેન્શિયલ, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અને કોઈપણ અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવવા માટેની હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને જે પદ્ધતિ આપેલી છે એ વ્યવસ્થિત રીતના જોઈ લેજો. પાછું કાલે હું થોડું પુનરાવર્તન કરી અને અહીંથી લેક્ચર આગળ વધારીશ. જય શ્રી કૃષ્ણ.